हेलो माय डियर स्टूडेंट्स, तो हवे आपणे स्टार्ट करीए छीए नवो पॉइंट आपणो, ए छे कूलम्बનો નિયમ। જુઓ, કુલમ્બનો નિયમ આ નિયમના બે ભાગ છે। સૌથી પહેલાં આપણે અત્યારે જે ભણીએ છીએ એ પરીક્ષામાં કેવી રીતે પૂછાય, તો કે કુલમ્બના નિયમની સદિશ રજૂઆત જણાવો। બરાબર, કુલમ્બના નિયમની સદિશ રજૂઆત। હવે પહેલી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ થિયરી મોસ્ટ એમ્પી છે અને તમારે બુકમાં લખવાની છે આ થિયરી। તો આ નિયમમાં શું કહે છે, જુઓ કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ બે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં। સમજીએ હવે આને, એમ તો નિયમ થોડો લાંબો છે। ધારો કે તમારી પાસે બે બિંદુવત વિદ્યુત ભારો છે, એક છે Q1 અને એક છે Q2। બે બિંદુઓ વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ, હવે આ જે કુલંબીય બળ છે ને, બે વિદ્યુત ભારો જ્યારે તમે નજીક નજીક મૂકો ને, તો આ બેની વચ્ચે બળ લાગે। હવે એ બળ આકર્ષી પણ હોઈ શકે છે ને અપાકર્ષી બી હોઈ શકે છે। એ કેવી રીતે ખબર પડશે કે બે વચ્ચે લાગતું બળ આકર્ષી હશે કે અપાકર્ષી? જો બંને વિદ્યુત ભારો ધન હશે કે બંને વિદ્યુત ભારો ઋણ હશે, તો બંને વચ્ચે અપાકર્ષણ થાય હે ને। આપણને ખબર છે કે બે ધન કે પછી બે ઋણ હોય તો એમની વચ્ચે શું થાય, અપાકર્ષણ। માની લો કે એક વિદ્યુત ભાર ધન છે અને બીજો ઋણ છે, તો એમની વચ્ચે આકર્ષણ બળ લાગે। હવે આ જ અપાકર્ષણ કે આકર્ષણ બળ છે ને, એને આપણે કુલંબીય બળ કહેવાય। એટલે કુલંબીય બળ છે ને આકર્ષી બી હોઈ શકે છે, અપાકર્ષી બી હોઈ શકે છે, એ આધાર રાખે છે કે વિદ્યુત ભારો તમે કેવા લીધા છે। હવે આ બે વચ્ચે કેટલું આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગશે, તો કે એ બળ બે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં। એટલે તમારું જે બળ છે એ બે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। ધારો કે બે વચ્ચેનું અંતર r છે, એટલે તેમની વચ્ચેના અંતર, એટલે આ બળ એમની વચ્ચેનું અંતર, અંતરનું વર્ગ અને વર્ગનું વ્યસ્ત હે ને, એના સમપ્રમાણમાં હોય છે। એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ બે સમીકરણને ભેગા કરો તો f ચલે છે Q1 Q2 બાય આર સ્ક્વેર થાય। આ નિયમ મોસ્ટ એમ્પી નિયમ તમારે લખવો જ પડે। હવે આપણને ખબર છે કે આપણે 9મા 10મા ધોરણમાં ભણી ગયા કે ચલે છે દૂર કરો, તો ચલે છેની જગ્યાએ તમારે મૂકવું પડે એક અચળાંક, અને એ અચળાંક આપણે મૂકીએ છીએ અહીંયા કે Q1 Q2 બાય આર સ્ક્વેર। આ કે ને આપણે શું કહેવાય, તો કે એટલે કુલંબનો અચળાંક છે। કે શું છે, કુલંબ અચળાંક। હવે જુઓ, આ જે નિયમ છે ને, આ નિયમ જ્યારે સાબિત કર્યો ત્યારે આ બે વિદ્યુત ભારોને ક્યાં મૂક્યા છે, તો યાદ રાખો કે આ બે વિદ્યુત ભારોને આપણે શૂન્યાવકાશ કે હવામાં મૂક્યા છે। બરાબર, તો આપણે આ જે પણ થિયરી સાબિત કરીએ છીએ એ શૂન્ય અવકાશ કે હવા માટે છે। હવે કે કહેવાય કુલંબ અચળાંક। કુલંબ અચળાંકમાં કેનું મૂલ્ય શું થાય, તો કે 9×10⁹ આ મૂલ્ય તમારે યાદ રાખવાનું છે। કેનું મૂલ્ય થાય છે 9×10⁹। હવે એકમમાં શું લખીશું, તો ચલો
के ने करता बनाओ तो आर स्क्वेर ऊपर जाए अने क्यू वन क्यू टू नीचे जाए तो बल एफ एफ नो एकम थाय न्यूटन आर स्क्वेर ऊपर जाए आर एटले अंतर एटले मीटर नो स्क्वेर अने क्यू वन क्यू टू नीचे आए एटले क्यू विद्युत भार छे एनो एकम थाय कूलम एटले के नुं मूल्य थाय 9×10⁹ न्यूटन इंटू मीटर स्क्वेर पर कूलम स्क्वेर। परंतु सरलता खातर आपणे के ने आम पण लखी शकी छे 1/4πε0 क्यू वन क्यू टू बाय आर स्क्वेर। भाई आ शू है तो कि आ कहवा एप्सलॉन जीरो। एप्सलॉन जीरो शू है तो कि शून्यावकाशनी परमिटिविटी। शू है एप्सलॉन जीरो ये शून्यावकाशनी परमिटिविटी है। केम शून्यावकाशनी? कारण के आ प्रयोग करो तरह अपने विद्युत भारों ने शून्य अवकाश में मुक्या है माटे। रेडी? तो आ मूल्य के नु 9×10⁹ ए पण क्यारे जो एमने हवा में कि शून्यवकाश में मुक्या हो तो जरूरी तो है नहीं कि भाई दर वक्त शून्यवकाश के हवा में मूके। चलो भाई आ परमिटिविटी है एप्सिलॉन जीरो एनु भी एक एक मूल्य है के तो 8.854×10⁻¹2। फरीथी एप्सिलॉन जीरो ने ऊपर ले जाओ तो एफ नीचे आवशे तो एकम शू वधे तो कूलम ना शू था क्यू वन क्यू टू ना कूलम स्क्वेर डिवाइड बाय एफ नीचे आवे तो एफ नो एकम थाय न्यूटन अने अंतर नो थाय मीटर स्क्वेर। तो आ थी गयो एप्सिलॉन जीरो नुं मूल्य। आ मूल्य भी तमारे याद राखवुं पड़े। रेडी? तो आ बधुं लागू पड़े क्यारे? जो तमे बे विद्युत भारों ने हवा में कि शून्य अवकाश में मूको तो। मानी लो कि आज बे विद्युत भारों छे एमने आपणे हवानी जग्याए भले भी मूल्य एनु ए छे विद्युत भारो एना ए छे बे वच्चेनुं अंतर भी आर छे पण हवे तमे एने हवा के शून्य अवकाशनी जग्याए पाणीमां मूको छो એટલે માધ્યમ બદલાઈ ગયું। શું થયું? માધ્યમ બદલાઈ ગયું। તો હવે શું થશે? તો શું આ બંને વચ્ચે પહેલાં જેટલું જ બળ લાગે? ના, હવે આમની વચ્ચેનું બળ બદલાઈ જશે। તો આ જે સમીકરણ છે કેની જગ્યાએ તમે 1/4πε0 લખી શકો છો, યાદ રાખજો મોસ્ટ હેપી અહીં કે બરાબર 1/4πε0 પણ લખાય। રેડી? ચાલો હવે જુઓ કે આપણને ખબર છે કે કેનું મૂલ્ય આ બધું જે છે હવા માટે છે। હવે માની લો આપણે પાણીમાં મૂકીએ તો શું થાય? તો આ સમીકરણ હવે આવું થઈ જશે એફ ડેશ, હે ને? પાણી માટે ધારો કે આપણે બળ લખી છે એફ ડેશ 1/4πε0 ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર। જુઓ હવા હોય ત્યારે એપ્સિલોન ઝીરો લખવાનું, એટલે જ એણે કીધું હતું કે હવા કે શૂન્ય અવકાશની પરમિટિવિટી। તો હવે આપણે એપ્સિલોન કરી લીધું। એપ્સિલોન શું છે? તો કે માધ્યમની પરમિટિવિટી। માધ્યમ તરીકે આપણે શું લીધું છે? ત્યારે પાણી, તો આપણે કહી શકીએ છીએ કે આ શું છે? પાણીની પરમિટિવિટી છે। તો જે માધ્યમમાં મૂક્યું હોય એ માધ્યમની પરમિટિવિટી અહીંયા મૂકવાની। હવા હોય તો હવાની પરમિટિવિટી, પાણી તો પાણીની પરમિટિવિટી, કેરોસીન તો કેરોસીનની પરમિટિવિટી, બરાબર? હવે ધારો કે હું આ અને આ સમીકરણનો ભાગાકાર કરું છું કે એફ બાય એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 બાય 1/4πε0 ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર ડિવાઈડ બાય ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર। આ પત્તું ઉડી ગયું, 4π ઉડી ગયા, એપ્સિલોન ગયા ઉપર। તો એફ બાય એફ ડેશ શું થયું? એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો થયું। રેડી? યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરોને શું કહેવાય? કે ભાઈ આ કે અને આ કે અલગ છે, બરાબર? ચલો આને એપ્સિલોન આર પણ કહેવાય। તો પહેલાં આટલું સમજી લો, આ યાદ રાખો। હવે આ એપ્સિલોન આર ને એ બધું શું છે? તો કે
आ जे केज है एने कहवाय डायइलेक्ट्रिक अचळांक। शू कहवाय? डायइलेक्ट्रिक अचळांक। एप्सिलॉन आर शू कहवाय? सापेक्ष परमिटिविटी। केम आवुं बधुं छे? तो भाई एनुं कारण हूँ तमने कहूँ। एक्जाम में एम कीधु है कि बे विद्युत भारों ने पानी में मूक्या छे, तमने कोई दिवस पानी नी परमिटिविटी नहीं आपे, पर तमने शू आपसे कि पानी नो डायइलेक्ट्रिक अचळांक बे छे धारो के, एटले तमने के आपसे बराबर के पानी नो डायइलेक्ट्रिक अचळांक बे छे। तो आपणे आ समीकरण वापरवानुं, एप्सिलॉन बाय एप्सिलॉन जीरो बराबर के, एमां एप्सिलॉन जीरो नी किंमत आपणने खबर छे, आपणने पाणीनो डायइलेक्ट्रिक अचळांक के ने डायइलेक्ट्रिक अचळांक कहेवाय, ए डायइलेक्ट्रिक अचळांक तमने आपी दो छे बे, आ किंमत खबर छे, आ किंमत खबर छे, खाली आ बेने तमे सरखाओ ने आटला बेने के एप्सिलॉन बाय एप्सिलॉन जीरो बराबर के करो, एप्सिलॉन जीरो ने ऊपर लई जाओ, आनी किंमत आपी छे, आनी किंमत आपी छे, आ तमने मळी जाय, ए किंमत पछी आमां मूकीने बळ शोधी काढवानो। એટલે અથવા તો તમને પરીક્ષામાં ડાયલેક્ટ્રિક અચળાંક આપ્યો હશે, અથવા તમને એમ કીધું હશે કે સાપેક્ષ પાણી માટે સાપેક્ષ પરમિટિવિટી આટલી છે બે, હે ને, સાપેક્ષ પરમિટિવિટી, તો આ બે સરખાવાના, ડાયલેક્ટ્રિક આપ્યું તો આ બે સરખાવાના, કોઈ ફરક પડતો નથી બરાબર। એટલે આ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન એફ શું છે, જ્યારે બે વિદ્યુત ભારોને શૂન્ય અવકાશ કે હવામાં મૂક્યા હતા ત્યારે લાગતું બળ, અને એફ ડે શું છે, બંનેને કોઈક માધ્યમમાં મૂક્યું હોય એ માટેનું બળ છે। એટલે આ મોસ્ટ આઈમ્પી સમીકરણ છે, આ મોસ્ટ આઈમ્પી સમીકરણ, આ મોસ્ટ આઈમ્પી સમીકરણ બરાબર। હવે આમાં બુકમાં એક સરસ વસ્તુ લખી છે કે ભાઈ કુલંબને કેવી રીતે ખબર પડી હતી કે એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર સમીકરણથી જ થાય છે, તો જો એના માટે કન્સેપ્ટ છે બરાબર। એક વસ્તુ ખાસ યાદ રાખો, જો બે ગોળા સમાન સાઈઝના હોય, સમાન પરિમાણવાળા બે ગોળા, ધારો કે આની ઉપર વિદ્યુત ભાર છે 4 કુલમ બરાબર, અને આની ઉપર વિદ્યુત ભાર છે 6 કુલમ। હવે તમે આ બે ગોળાને જો આ સમીક આ જ કન્સેપ્ટ ક્યારે લાગુ પડે, જો બંને ગોળાની ત્રિજ્યા સરખી હોય તો, બંનેના પરિમાણ સરખા હોય તો, પરિમાણ એટલે સાઈઝ, ધારો કે આ બે ગોળાને તમે આમ સંપર્ક કરાવીને છૂટા કરો છો, આમ અડાડી દીધા અને છૂટા કરી દીધા, બંનેને કાં તો અડાડો કાં તો બે વચ્ચે વાયર જોઈન્ટ કરો, વસ્તુ એકનીક છે, વાયર જોઈન્ટ કરીને પછી વાયર છૂટો કરી દો, તો હવે બંને ઉપર કેટલો વિદ્યુત ભાર થાય? તો આવા કેસમાં વિદ્યુત ભાર શોધવો હોય તો શું કરવાનું, બંને વિદ્યુત ભારોનો સરવાળો 4 + 6 / 2, જવાબ શું આવે, 6 × 4 = 10 / 2 એટલે 5, તો બંને ઉપર 5 કુલમ્બનો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થઈ જશે, ખ્યાલ આવ્યો। એવી જ રીતે બુકમાં શું ઉદાહરણ આપ્યું છે કે ધારો કે બુકમાં એમ કીધું છે કે એક ગોળાનો વિદ્યુત ભાર છે ક્યુ, બીજા ગોળાનો વિદ્યુત ભાર છે 0, આ વિદ્યુત ભાર વિહીન છે, હવે એમને ભેગા કરીને છૂટા કરો તો શું થાય, તો ભેગા કરીને છૂટા કરો તો મેં તમને કીધું તો શું કરવાનું, બંને વિદ્યુત ભારોનો સરવાળો / 2 એટલે જવાબ શું આવ્યો, q/2 એટલે બંને પર q/2 વિદ્યુત ભાર પ્રસ્થાપિત થઈ જશે। આની આ પ્રક્રિયા ફરીથી કરો કે q/2ને તમે 0 સાથે પાછું ભેગું કરીને છૂટા કરો તો શું થાય, બંનેમાં q/4 થઈ જશે। એટલે આવી રીતે એ પ્રયોગ કરતાં કરતાં એમને એક વસ્તુ જાણવા મળી કે આવી રીતે વિદ્યુતભાર સરખો વહેંચે જાય છે। પછી એમણે શું કર્યું કે કોઈ બી એક પેર લીધી q/2 અને q/2, બે પેર લીધી અને એમના અંતર બદલી રાખ્યા, એકમાં અંતર r કરી દીધું, પછી એકમાં અંતર 2r કરી દીધું, આવી રીતે જોડી એની અંતર બદલી નાખ્યા બરાબર। પછી એમણે બીજું શું કર્યું
जोड़ी अलग अलग q/2 q/2 अंतर r, q/4 q/4 अंतर r बराबर। पहला एमने जोड़ी एनी ए राखी अंतर बदलिया, हवे अंतर एना राख्या जोड़ियों बदली काढ़ी अने आवी रीते प्रयोगों करता करता एमने छेल्ले साबित करू के f बराबर के q1 q2 / r² थाय छे बराबर। एटले आ कंसेप्ट भी मोस्ट आईएमपी छे के बे गोड़ा सरखा साइजना होय तो शू थाय बन्नेना सरवाळो भाग्या बे जे जवाब आवे ए बन्नेमां सरखी रीते वहेंचाई जाय छे। आ थई गयुं कूलमना नियमनी अदिश रजूआत। काले आपणे भणीशुं कूलमना नियमनी सदिश रजूआत। आ तमारे नोटबुकमां लखवानुं छे परंतु आनी व्यवस्थित नोट्स हूँ तमने काले सेंड करी दीश, एमांथी तमे लखी देजो, त्यां सुधी आमांथी वाँचजो। रेडी? कोई डाउट होय तो तमे मने पूछी शको छो। थैंक यू वेरी मच माय डियर स्टूडेंट्स।